નમસ્કાર મિત્રો બજેટ સેશનને આપણે આગળ વધારીશું વાત કરીએ બીજા પોઈન્ટની કે જે મહત્વકાંક્ષી ભારતનું સેકન્ડ પોઈન્ટ છે સુખાકારી પાણી અને સ્વચ્છતા જેમાં સ્વાસ્થ્ય વિભાગમાં સિક્સટી નાઇન કરોડ ફાળવવામાં આવે છે જેમાંથી ચો ચોસઠસો કરોડ પીએમ જન આરોગ્ય યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે વીસ હજારથી વધુ હોસ્પિટલોનો સમાવેશ પી એમ જે એ થઈ ચૂક્યો છે ધ વિબિલિટી ગેપ ફંડિંગ વિન્ડો ને દૂર કરવા માટે પીપીપી મોડલ અંતર્ગત હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવશે બજેટના પાર્ટ વનની અંદર ધ વિએબિલિટી ગેપ ફંડિંગ વિન્ડો શું છે તેના વિશે આપણે ચર્ચા કરી ચૂકીએ છીએ આ મોડલ અંતર્ગત જે આયુષ્યમાન ભારત યોજનાની હોસ્પિટલો નહિવત છે તેવા જિલ્લાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે જનઔષધિ કેન્દ્ર સ્કીમ અંતર્ગત દરેક જિલ્લામાં બે હજાર ચોવીસ સુધી બે હજાર દવાઓ ને ત્રણસો સર્જિકલ દવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જન ઔષધિ કેન્દ્ર જે સ્કીમ છે તેમાં એક એપ્લિકેશન બી અવેલેબલ છે જન ઔષધિ સુગમ કરીને જે પ્લે સ્ટોર ઉપર પણ તમને મળી રહેશે તેની અંદર નજીકની જે જનરલ જેનરિક સ્ટોર્સ છે તેની માહિતી મળી રહેશે જેનરિક સ્ટોર્સ માટેની ચર્ચા કરવામાં આવી છે કઈ રીતે એનો વ્યાપ વધારવામાં આવશે તેના વિશે ચર્ચા કરવામાં આવી છે કે બે હજાર ચોવીસ સુધી એ જેનરિક સ્ટોર્સની અંદર બે હજાર દવાઓ અને ત્રણસો સર્જિકલ દવાઓ ઉપલબ્ધ થશે પછી વાત કરીએ ટીબી રિલેટેડ તો ટીબીને બે હજાર પચીસ સુધી કંટ્રોલ કરવાનું નાબૂદ દૂર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને તેનું સ્લોગન છે ટીબી હારેગા દેશ જીતેગા કેમ્પેન જનજીવન મિશનની વાત કરીએ તો તેના માટે ત્રણ પોઈન્ટ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે અને આખા વર્ષ દરમિયાન વીસ એકવીસ માટે અગિયાર હજાર પાંચસો કરોડ ફાળવવામાં આવે છે પીવાલાયક પાણીના સ્ત્રોતો વધારવા અને પાણીની ખારાશ ઘટાડવા પ્રતિબદ્ધતા બતાવવી તેમજ દ્રાવ્યયુક્ત અને ડોહળાપળું ધરાવતા પાણીને સુધારવા માટે પગલાં લેવા અને આ પાણીના રિલેટેડ જે કોન્સેપ્ટ છે તેમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં આ વર્ષે જ લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે આગળ જોઈએ તો બે હજાર વીસ એકવીસમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બાર હજાર ત્રણસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને ઓડીફી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓની અસરકારકતા માટે ઓડી એફ પ્લસની પ્રોત્સાહન ઓડીએફ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓની અસરકારકતા માટે ઓડીએફ પ્લસને પ્રોત્સાહન આપવામાં આવશે ક્લિયર છે મિત્રો યાદ રાખજો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બાર હજાર ત્રણસો કરોડ રૂપિયાની ફાળવણી અને ઓડીએફ સાથે સંકળાયેલ માટે ઓડીએફ પ્લસને પ્રોત્સાહન આગળ જોઈએ શિક્ષણ અને ગુણવત્તા વિશે તો એજ્યુકેશન સેક્ટરમાં નવ હજાર ત્રણસો કરોડની ફાળવણી સ્કિલ ડેવલપમેન્ટ સેક્ટરમાં ત્રણ હજાર કરોડની ફાળવણી નવી એજ્યુકેશન પોલિસી ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે એન્ડ એ એજ્યુકેશન પોલિસી બનાવવા માટે કઈ કમિટીની રચના કરવામાં આવી હતી તો મિત્રો યાદ રાખજો કે કસ્તુરીનંદ કે કસ્તુરીંજન ક્લિયર છે મિત્રો આગળ જોઈએ નેશનલ પોલીસ યુનિવર્સિટી એન્ડ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પ્રપોઝડ ફોર પોલિસિંગ સાયન્સ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર ફોરેન્સિક્સ ઇન શોર્ટ બે નવી યુનિવર્સિટીઓ ને રચના માટે પ્રપોઝ કરવામાં આવે છે નિર્દેશ કરવામાં આવ્યો છે નેશનલ પોલીસ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ટોપ હન્ડ્રેડ ઇન્સ્ટિટ્યુશન દ્વારા ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવશે તે પ્રોગ્રામ સ્નાતક કક્ષાનો રહેશે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફે ફ્રેમવર્ક દ્વારા જે હન્ડ્રેડ ઇન્સ્ટિટ્યુશનો છે તેના દ્વારા ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવશે ક્લિયર છે મિત્રો આગળ જોઈએ અર્બન લોકલ બોડીઝ દ્વારા ફ્રેશ એન્જિનિયર્સની એક વર્ષ સુધી ફ્રી ઇન્ટર્નશીપ આપવામાં આવશે ફ્રેશ એન્જિનિયર્સ કેટલો સમયગાળો એક વર્ષ સુધી ઇન્ટર્નશીપ ફ્રી આપવામાં આવશે કોના દ્વારા તો અર્બન લોકલ બોડીઝ દ્વારા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજને જોડવામાં આવશે પીપીપી મોડલ અંતર્ગત આ કોન્સેપ્ટ સમજી લઈએ દરેક જિલ્લા વાઇઝ જે હોસ્પિટલો હોય છે તે મેડિકલ કોલેજની રચના કરવામાં આવશે અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત તેને જોડવામાં આવશે ડિસ્ટ્રિક હોસ્પિટલ મે બી ગવર્મેન્ટની હોઈ શકે અને મેડિકલ કોલેજ માટે પ્રાઇવેટ કોલેજ બનીને તેના સંલગ્ન ડિસ્ટ્રિક હોસ્પિટલ સાથે અપ કરવામાં આવશે અને આ બાબત અગાઉ જે આપણે જોયું તે પ્રમાણે ધ વીઆબિલિટી ગેપ ફંડિંગ વિન્ડો જે છે તેના માટે બી અસરકારક કામ કરી શકશે નવું હોસ્પિટલોનું નિર્માણ થશે અને તે ડિસ્ટ્રિક્ટ મેડિકલ કોલેજ સાથે સંલગ્ન કરવામાં આવશે એકસો પચાસ હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન માર્ચ બે હજાર એકવીસ સુધી એપ્રેન્ટિસિપ સાથે ડિગ્રી ડિપ્લોમા પાઠ્યક્રમ શરૂ કરવામાં આવશે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ અને એફડીઆઈને એજ્યુકેશન સેક્ટરમાં પણ સ્વીકારવામાં આવશે એજ્યુકેશન સેક્ટરમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના સાથે સાથે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગને સ્વીકારવામાં આવશે આઈએનડી ડી સેટ સેટ મીન્સ સ્કોલેસ્ટિક એસેસમેન્ટ ટેસ્ટ દ્વારા એશિયા આફ્રિકન દેશોના સ્ટુડન્ટને સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ આપવામાં આવશે મિત્રો યાદ રાખજો કાર્યક્રમનું નામ સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમ કોના દ્વારા તો આઈએનડી સેટ આ ટેસ્ટનું નામ છે અને કયા દેશો એશિયા આફ્રિકન દેશોના સ્ટુડન્ટોને શિક્ષણ આપવામાં આવશે તો એક ફોરેન પોલિસી ખૂબ અસરકારક કહી શકાય કે જેનાથી એશિયા આફ્રિકન દેશો વચ્ચે ભારતનો સંબંધ ખૂબ સારો ઇન્ટરનેશનલ લેવલે બિલ્ડ થશે આગળ જોઈએ સમાજના દરેક વર્ગનો આર્થિક વિકાસ એમાં ફર્સ્ટ વન છે ઉદ્યોગ વાણિજ્ય અને રોકાણ સત્યાવીસ હજાર ત્રણસો કરોડ ઉદ્યોગ વાણિજ્યના વિકાસ માટે વૃદ્ધિ માટે ફાળવવામાં આવશે આંકડો યાદ રાખજો મિત્રો સત્યાવીસ હજાર ત્રણસો ઇન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલ બનાવવામાં આવશે પાંચ નવી સ્માર્ટ સિટીઝની રચના કરવામાં આવશે મોબાઈલ ફોન ઇલેક્ટ્રોનિક સાધનો અને સેમી પેકેજિંગ કે જે કોન્સેપ્ટ છે એસેમ્બલ ઇન ઇન્ડિયા અંતર્ગત એસેમ્બલ ઇન ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ આપણે ઇકોનોમિક સર્વેમાં ખૂબ વિસ્તૃત ડિસ્ક ડિસ્કશન કરી ચૂક્યા છીએ આગળ જોઈએ નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન્સ અંતર્ગત ચાર વર્ષનો અસરકારક સમય રાખવામાં આવે છે જે ચાર વર્ષ છે બે હજાર વીસ એકવીસથી બે હજાર ત્રેવીસ ચોવીસ અને આ મિશનનો કુલ અંદાજિત ખર્ચ ચૌદસો એંસી કરોડ આંકવામાં આવ્યો છે ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં ભારતની સ્થિતિ વિશ્વ સ્તરે નોંધવા માટે આ મિશન બનાવવામાં આવ્યું છે આમાં શું યાદ રાખવાનું છે મિત્રો સમયગાળો તો બે હજાર વીસ એકવીસથી બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી એનો કુલ અંદાજિત ખર્ચ ચૌદસો એંસી કરોડ અને ટેક્સટાઇલ ક્ષેત્રમાં કેવી ટેક્સટાઇલ તો ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં ભારતની સ્થિતિ વિશ્વ સ્તરે નોંધપાત્ર બનાવવા માટેનું મિશન છે મિશનનું નામ છે મિત્રો નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન્સ ઓકે નિર્વિકની વાત કરીએ તો નિર્વિકમાં શું આવે છે એક્સપોર્ટ ક્રેડિટની સુવિધા આપવી વધુ માત્રામાં વીમાનો લાભ મળી રહે તે માટેની કામગીરી કરવી નાના એપ એક્સપોર્ટર્સના પ્રીમિયમમાં ઘટાડો કરવો દાવાની પ્રક્રિયા સરળ બનાવવા માટેની કામગીરી કરવી ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસની કામગીરી વધારીને ત્રણ લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચાડવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે પ્રોડક્ટ્સની નિકાસ પર લાગતા કરવેરા પર સંશોધન હેતુ યોજના શરૂ કરવામાં આવશે કેન્દ્ર રાજ્ય અને સ્થાનિક વેરા પર લાગવામાં આવતા કરોનું રિફંડ એક્સપોર્ટર્સને ડિજિટલ સ્વરૂપે આપવામાં આવશે જેના પર કોઈ છૂટ નથી અને જેને રિફંડ આપવામાં આવતું નથી આ જે પોઈન્ટ છે મિત્રો કેન્દ્ર રાજ્ય અને સ્થાનિક સ્તરો પર લાગવામાં આવતા કરોનું જે રિફંડ એક્સપોર્ટર્સને ડિજિટલ સ્વરૂપે આપવામાં આવે છે તે તેવા એક્સપોર્ટર્સને જ મળશે કે જેના પ્રોડક્ટ ઉપર કોઈ છૂટ મળતી નથી અને તેમને કોઈપણ જાતનું રિફંડ આપવામાં આવતું નથી પછી વાત કરીએ પ્રધાનમંત્રીનું ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ વિઝનને અનુરૂપ દરેક મંત્રાલય ગુણવત્તા માનાંક જારી કરવામાં આવશે અને વીસ એકવીસની નાણાકીય ખાત ફિઝકલ ડેફિસેટ ત્રણ પોઈન્ટ પાંચ ટકા જીડીપીની રાખવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે આ છે વીસ એકવીસની ઇકોનોમિક સર્વેમાં આપણે જોઈ ગયા ઓગણીસો બે હજાર ઓગણીસ વીસની નાણાકીય ખાત ત્રણ પોઈન્ટ આઠ ટકા રહી છે તો આ બંને યાદ રાખજો ગયા વર્ષે ત્રણ પોઈન્ટ આઠ ટકા હતી અને આવનારા વર્ષમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકા રહેવાનું લક્ષ્ય રાખવામાં આવે છે આગળ જોઈશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે તો આવનારા પાંચ વર્ષ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ સો લાખ કરોડનું રોકાણ કરવાનું એલોકેટ કરવામાં આવે છે જેમાં નેશનલ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન માટે એકસો ત્રણ લાખ કરોડની પરિયોજના છે વિકાસની સાઇઝ અને ચરણના આધારે પાસઠસોથી વધારે પરિયોજનાઓનું વર્ગીકરણ કરવામાં આવશે જેમાં ભારતીય રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિને લાગુ કરવામાં આવશે અને બે હજાર વીસ એકવીસમાં ટ્રાન્સપોર્ટ ફેસિલિટી માટેનો એક પોઈન્ટ સાત લાખ કરોડનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે આ વાત કરીએ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ હવે વાત કરીશું હાઈવેસ રિલેટેડ તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અને બીજા બે અન્ય પેકેજ બે હજાર ત્રેવીસ સુધી બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવે છે ઇન શોર્ટ દિલ્હી મુંબઈ બીજા બે એટલે કુલ ત્રણ થયા તે આનો લક્ષ્ય બે હજાર ત્રેવીસ સુધી આટલો ડેટા યાદ રાખવાનો મિત્રો ચેન્નાઈ બેંગ્લોર એક્સપ્રેસ વે બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને બે હજાર ચોવીસ સુધી બાર રાષ્ટ્રીય માર્ગ કે જેની લંબાઈ છ હજાર કિમીથી બી કિલોમીટરથી પણ વધુ લંબાઈ ધરાવતો હોય તેવા બાર રાષ્ટ્રીય માર્ગ બે હજાર ચોવીસ સુધી બનાવવાની વાત કરવામાં આવી છે ઇન્ડિયન રેલવેઝની વાત કરીએ હવે તો રેલવેના પાટાના કિનારે સૌર ઉર્જાની ઉચ્ચ ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે જેમાં ચાર સ્ટેશનોનો પુનર્વિકાસ પરિયોજના અને પીપીપી મોડલ અંતર્ગત એકસો પચાસ યાત્રી ટ્રેનોનું સંચાલન કરાશે આઇકોનિક પર્યટનોને જોડવાના ઉદ્દેશ સાથે તેજસ ટ્રેનનો ઉપયોગ કરાશે તેજસ ટ્રેન કે જે પ્રાઇવેટ ટ્રેન છે મિત્રો મુંબઈ અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન માટે કામ થઈ રહ્યું છે તેમજ એકસો અડતાલીસ કિલોમીટર લાંબુ બેંગ્લોર સુબરબન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ માટે અઢાર હજાર છસો કરોડ ફાળવવામાં આવે છે અને આનું મેટ્રોના પ્રારૂપ અનુસાર ભાડું નક્કી કરવામાં આવશે જેની અંદર કેન્દ્ર સરકારનો હિસ્સો વીસ ટકા અને પરિયોજનામાં સાહીઠ ટકાનો હિસ્સો એક્સટર્નલ આસિસ્ટન્ટ દ્વારા લઈ શકાશે મિત્રો આ વસ્તુ યાદ રાખજો બેંગ્લોરમાં જે સુબરમન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ માટે અઢાર હજાર છસો કરોડ જે ફાળવવામાં આવ્યા છે જેનું ભાડું મેટ્રો પ્રારૂપ અનુસાર નક્કી કરવામાં આવશે એની લંબાઈ છે એકસો અડતાલીસ કિલોમીટર જેમાં વીસ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો છે અને ડિસઇન્વેસ્ટમેન્ટ સમથિંગ આપણને કહી શકાય કે ગવર્મેન્ટ સિવાયના સેક્ટરમાં સાહીઠ ટકાનો હિસ્સો એક્સટર્નલ આસિસ્ટન્ટ દ્વારા લઈ શકાય છે ગવર્મેન્ટ સિવાયનું સેક્ટર સાહીઠ ટકા ઇન્વેસ્ટ કરી શકશે આ પ્રોજેક્ટની અંદર પોર્ટ્સ એન્ડ વોટરવેવસની વાત કરીએ તો એક મે મેજર પોર્ટને કોર્પોરેટિટાઈઝિંગ કરવામાં આવશે અને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ માટે વિચાર કરવામાં આવશે કેટલા પોર્ટ એક યાદ રાખજો મિત્રો નંબર યાદ રાખવો જરૂર છે એક મેજર પોર્ટ પછી પ્રધાનમંત્રીની અર્થગંગા સંકલ્પનાની અનુસાર નદી કિનારે આર્થિક ગતિવિધિઓને વધારવામાં આવે છે હવે અર્થગંગા સંકલ્પના શું છે એ બી હું તમને કહી દઉં મિત્રો નદી કિનારે ડેવલોપિંગ જે કરવામાં આવે છે એ કોન્સેપ્ટ છે અર્થગંગા સંકલ્પના વારાણસીના નદીના કિનારે ગંગા નદીના કિનારે એટલે વારાણસીની અંદર મલ્ટી મોડલ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જ્યારે ઝારખંડમાં સાહેબગંજ એ રીતે બનાવવામાં આવે છે ક્લિયર છે મિત્રો ઓકે આગળ જોઈએ આપણે એરપોર્ટ રિલેટેડ તો સો એરપોર્ટ્સ બે હજાર ચોવીસ સુધી નવા બનાવવામાં આવશે અને એરોપ્લેનની સંખ્યા વર્તમાન જે છસો છે તે ડબલ કરીને બારસો કરવાનું લક્ષ્ય રાખવામાં આવે છે એરપોર્ટ્સ કેટલા બનાવવા હંડ્રેડ એરપોર્ટ અને આ રીઝનલ ટ્રાન્સપોર્ટેશન માટે ખાસ સુવિધા કરવામાં આવશે જે ઉડાન યોજના છે ઉડે દેશ કા આમ નાગરિક એના અંતર્ગત હંડ્રેડ એરપોર્ટ્સ બે હજાર ચોવીસ સુધી બનાવવામાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને ઉડાનમાં કયા પ્રમાણે પાંચસો કિલોમીટર સુધી બસો પચાસથી વધુ ભાડું લઈ શકાશે નહીં તો એરપોર્ટની અંદર કેટલું ઘણા બધા ચેન્જીસ થઈને એક નવી દિશામાં જઈ રહ્યું છે તેવું કહી શકાય પાવરની વાત કરીએ તો બાવીસ હજાર કરોડ પાવર અને પુનઃપ્રાપ્ય ઉર્જા સેક્ટર માટે ફાળવવામાં આવે છે એમાં નેશનલ ગેસ ગ્રીડ કે જે હાલમાં સોળ હજાર બસો કિલોમીટરમાં વ્યાપ ધરાવે છે તેની અંદર વધારો કરીને સત્યાવીસ હજાર કિલોમીટર ફેલાવાનું લક્ષ્ય રાખવામાં આવ્યો છે સેકન્ડ પોઈન્ટ ન્યૂ ઇકોનોમી તો નવી ટેકનોલોજીના ફાયદા માટે લેવામાં આવતા સ્ટેપ કયા કયા છે એના વિશે ચર્ચા કરીએ પ્રાઇવેટ સેક્ટર દ્વારા દેશમાં ડેટા સેન્ટર પાર્ક બનાવવાની નીતિ લાગુ કરવામાં આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટા અત્યારે હાલ સૌથી ઊભરતો પ્રશ્ન છે ડેટાને કઈ રીતે સિક્રેન્સી સિક્રેટ રાખવો તો તેના માટે ડેટા સેન્ટર પાર્ક બનાવવાની નીતિ નક્કી કરવામાં આવશે જે પ્રાઇવેટ સેક્ટર દ્વારા બનાવવામાં આવશે પછી ભારત નેટ માધ્યમથી આ વર્ષે એક લાખ ગ્રામ પંચાયતોને ફાઇબર ટુ ધ હોમથી જોડવામાં આવશે બે હજાર વીસ એકવીસમાં ભારત નેટ કાર્યક્રમ માટે છ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે મિત્રો યાદ રાખજો ભારત નેટ કાર્યક્રમ માટે છ હજાર કરોડ રૂપિયાની ફાળવણી અને આ જ વર્ષે એક લાખ ગ્રામ પંચાયતોને ફાઈબર ટુ ધ હોમથી જોડવામાં આવશે નેશનલ મિશન ઓન ક્વોન્ટમ ટેકનોલોજીસ એન્ડ એપ્લિકેશન માટે પાંચ વર્ષનો પ્લાન બનાવવામાં આવ્યો છે જેમાં આઠ હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે અને બજેટનું છેલ્લો પોઈન્ટ સમાજની કાળજી લેવી સમાજની કાળજી લેવી કેરિંગ સોસાયટી એની અંદર ત્રણ બાબતો પર ફોકસ કરવામાં આવ્યું છે નંબર વન છે વુમેન એન્ડ ચાઇલ્ડ સેકન્ડ વન સોશિયલ વેલફેર થર્ડ વન કલ્ચર એન્ડ ટુરિઝમ એમાં પોષણ અભિયાન અંતર્ગત પાંત્રીસ હજાર છસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમો જે વર્ષ દરમિયાન જે કાર્યક્રમો કરવામાં આવે છે એ જો જ મહિલાઓ માટે છે તો એના માટે અલગ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે જે છે અઠ્યાવીસ હજાર છસો કરોડ એસસી અને ઓબીસી માટે છે પંચ્યાસી હજાર કરોડ એસટી માટે છે ત્રેપન હજાર સાતસો કરોડ સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે છે પંચાણું કરોડ આ દરેક યાદ રાખવાનો છે આંકડો અને જો એ આંકડા યાદ ન રહે તો ઉતરતા ક્રમમાં અને ચઢતા ક્રમમાં યાદ રાખવાનો છે સૌથી વધારે કયા વર્ગ માટે ફાળવવામાં આવ્યા છે સૌથી ઓછા કયા વર્ગ માટે ફાળવવામાં આવે છે ક્લિયર છે મિત્રો કલ્ચર એમ ટુરિઝમની વાત કરીએ તો ટુરિઝમને પ્રમોટ કરવા માટે પચીસો કરોડ રૂપિયા મિનિસ્ટ્રી ઓફ કલ્ચર એકત્રીસ પર્ટિક્યુલર મિનિસ્ટ્રી માટે કેટલા કરોડ ફાળવવામાં આવે છે તો મિનિસ્ટ્રી ઓફ કલ્ચર માટે એકત્રીસ પચાસ કરોડ મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના અંતર્ગત એન્ડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ એન્ડ કન્ઝર્વેશનની રચના કરવામાં આવશે અને તેને ડીમ્ડ યુનિવર્સિટીનું સ્ટેટસ આપવામાં આવશે આ મોસ્ટ આઈ એમ બી પોઈન્ટ મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના અંતર્ગત શેની રચના કરવામાં આવશે તો એન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ એન્ડ કન્ઝર્વેશન જેને ડીમ્ડ યુનિવર્સિટીનું સ્ટેટસ પણ અપાશે પછી આગળ જોઈએ તો પાંચ આર્કિયોલોજીકલ સાઇટનો વિકાસ કરવામાં આવે છે આ પાંચે યોજ પાંચે સાઇટો તમારે યાદ રાખવી જરૂરી છે રખી ગ હરિયાણાની હરિયાણા હસ્તિનાપુર યુપી શિવસાગર આસામ ઢોળાવીરા ગુજરાત અદિચા નાલ્લુર તમિલનાડુ જીપીએસસીની પેટર્ન પ્રમાણે એવું પૂછી શકાય કે નીચેનામાંથી કઈ આર્કિયોલોજિકલ સાઇટનો વિકાસ કરવામાં આવનાર નથી આમાંથી ચાર હશે અને એક નહીં હોય કન્ફ્યુઝન ના થાય એ માટે પાંચે પાંચ યાદ રાખવી જરૂરી છે જાન્યુઆરી બે હજાર વીસમાં કોલકત્તાના ભારતીય સંગ્રહાલયના પુનરૂદ્ધારની ઘોષણા કરવામાં આવશે તેમજ કોલકત્તામાં પૌરાણિક તક્ષાલ ભવનમાં મુદ્રા વિષયક અને વેપાર પર એક સંગ્રહાલય બનાવવાની વાત કરવામાં આવે છે અને દેશભરમાં બીજા ચાર સંગ્રહાલયનું રિનોવેશન એન્ડ રિક્યુરેશન કરવામાં આવશે મિત્રો એક વસ્તુ યાદ રાખજો આમાં એવું કહ્યું છે કે તક્ષાલ માં મુદ્રા વિષયક અને વેપાર પર એક સંગ્રહાલય બનાવાશે ઇન શોર્ટ સંગ્રહાલય બનાવવાની વાત કરવામાં આવે તો એક સંગ્રહાલય બનાવવાની વાત કરી છે અને બીજા કયા સંગ્રહાલયનું રિનોવેશન ને રિક્યુરેશન કરવામાં આવશે તો બીજા ચાર એટલે ટોટલ પાંચ થયા સંગ્રહાલય ટોટલ પાંચ છે એક બનાવાશે અને ચાર રિનોવેશનની રિક્યુરેશન કરવામાં આવશે ક્લિયર છે ઓકે ઝારખંડના રાંચીમાં જનજાતીય સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવશે તેમજ અમદાવાદ પાસે આવેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ કે જે લોથલ છે એ કોના દ્વારા વિકસાવવામાં આવશે મોસ્ટ આઈ એમ પી મિનિસ્ટ્રી ઓફ શિપિંગ આ યાદ રાખજો મિત્રો શિપિંગ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવશે લોથલને એ ટુરિસ્ટ ને કલ્ચર મંત્રાલય નથી આવતું કન્ફ્યુઝન ના થાય લોથલ મિનિસ્ટ્રી ઓફ શિપિંગ દ્વારા વિકસાવવામાં આવશે એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ તો તેના માટે ચુવાલીસો કરોડની ફાળવણી કરવામાં આવી છે પ્રધાનમંત્રી દ્વારા દિલ્હી સચિવાલય સાથે કોલિએશન ફોર ડિઝાસ્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સીડીઆરઆઈ સીડીઆરઆઈનો શુભારંભ કરવામાં આવ્યો છે જે આંતરરાષ્ટ્રીય સૌર સંયોગના પ્રારંભ પછી બીજી આંતરરાષ્ટ્રીય પહેલ છે દિલ્હીની અંદર સીડીઆરઆઈ આરઆઈનો શુભારંભ કરવામાં આવ્યો છે જે સૌર સંયોગના પ્રારંભ પછી પછી બીજી આંતરરાષ્ટ્રીય પહેલ છે હવે ગવર્નન્સ ટેક્સ રિલેટેડ આપણે વાત કરી લઈએ તો કર શાસનમાં નિષ્પક્ષતા અને કુશળતા લાવવા માટે કરદાતા ચાર્ટરનું ગઠન કરવામાં આવશે હવે આ કરદાતા ચાર્ટર શું છે તો જે કોઈ એસએસસી નિયમિત ટેક્સ પે કરે છે તેને ખોટી રીતે હેરાનગતિ કે પરેશાનગતિ ના કરવામાં આવે તે માટે તેની ફરિયાદોનું નિરાકરણ આ ચે કરદાતા ચાર્ટર દ્વારા કરવામાં આવશે અને એક સ્વતંત્ર વિશેષજ્ઞ અને નિષ્પક્ષ સંગઠનના રૂપમાં નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની રચના કરવામાં આવશે જેના દ્વારા કોમન એલિજિબિલિટી ટેસ્ટ કોમ્પ્યુટર બેઝડ ઓનલાઈન કન્ડક્ટ કરશે એક કોન્સેપ્ટ સમજો મિત્રો અલગ અલગ સેન્ટ્રલ લેવલની પરીક્ષાઓ આવે છે આર આઈબીપીએસ આવે છે આરઆરબી આવે છે એસબીઆઈ પીઓ આઈપીઓ એ ટાઈપનું તો આમાં એવું કહેવામાં આવે છે કે એન એનઆરએ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી બનાવવામાં આવશે જેના દ્વારા સીઈટી કોમન એલિજિબિલિટી ટેસ્ટની રચના કરવામાં આવે છે જે રીતે અત્યારે હાલ શિક્ષકો માટે ટી ટેટ એક્ઝામ લેવામાં આવે છે તે રીતે આ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી એક્ઝામ લેશે દર વર્ષે એક્ઝામ લે છે અને અલગ અલગ ક્રાઇટેરિયામાં અલગ અલગ સેક્ટર માટે અલગ અલગ એક્ઝામ નહીં આપવી પડે અને કોમન એલિજિબિલિટી ટેસ્ટના રિઝલ્ટ પ્રમાણે એની નિમણૂક કરવામાં આવશે ક્લિયર છે મિત્રો આગળ જોઈશું તો જી ટ્વેન્ટી કે જેનો યજમાન દેશ ભારત છે જી ટ્વેન્ટી બે હજાર બાવીસના વર્ષ દરમિયાન ભારતમાં યોજાવાની છે તેના માટે સો કરોડ ફાળવવામાં આવ્યા છે અને ખાસ કરીને યુટીની વાત કરીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ માટે ત્રીસ હજાર સાતસો સત્તાવન કરોડ એલોકેટ કરવામાં આવ્યા છે અને લદ્દાખ માટે સ્પેશિયલ ફાઇવ નાઇન ફાઇવ એટ કરોડ ફાળવવામાં આવ્યા છે ફિનાન્શિયલ સેક્ટરની વાત કરીએ તો દસ બેંકોનું કોન્સોલિડેટેડ કરીને ચાર બેન્કમાં તબદીલ કરવામાં આવી છે પાંચસો કરોડ ફાળવવામાં આવ્યા છે DICGS ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનમાં ઇન્સ્યોરન્સ ડિપોઝિટ કવરેજ એક લાખથી વધારી પાંચ લાખ કરવામાં આવ્યું છે હવે આ કોન્સેપ્ટ આપણે સમજીએ મિત્રો જે આ DICGS છે એ ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ કવરેજ પૂરું પાડે છે ફોર એક્ઝામ્પલ અત્યારે હાલ યસ બેંકનો જે ક્રાઇસિસ થયો એના રિલેટેડ આપણે વાત કરીએ તો જે આપણા ખાતામાં પાંચ લાખ રૂપિયા છે છતાં પણ આવી કોઈ અનકન્ડિશનલ સિચ્યુએશન ઊભી થાય છે તો ઇન્સ્યોરન્સ કવરેજ ફક્ત એક જ લાખનો મળતો હતો જે વધારીને તેની લિમિટ પાંચ લાખ કરવામાં આવી છે સમજી શકો છો મિત્રો ઇન શોર્ટ પાંચ લાખથી ઓછા પૈસા હોય તો એ તે પ્રમાણે મળશે અને વધુમાં વધુ પાંચ લાખ સુધી ઇન્સ્યોરન્સ કવરેજ થશે જે આ ડીઆઈસી જી સી છે જે આરબીઆઈની સબસિડરી કંપની છે આરબીઆઈ પ્રમાણે એ આરબીઆઈના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે કામ કરે છે ઓકે હવે એનબીએફસીસની એલિજિબિલિટી લિમિટ જે ડેપ્ટ રિકવરી રિલેટેડ છે તે પાંચસો કરોડથી ઘટાડીને સો કરોડ કરી છે એસેટ સાઇઝની વાત કરું છું અને લોન સાઇઝમાં એક કરોડથી ઘટાડીને પચાસ લાખ કરી છે ઓકે સરકારી સ્ટોક એક્સચેન્જના માધ્યમથી આઈડી બી આઈ બેંકની હિસ્સેદારી વેચવામાં આવશે ગયા વર્ષે એલઆઈસીને વેચી હતી આ સેકન્ડ ટાઈમ થાય છે આઈડીબીઆઈ બેંકની હિસ્સેદારી વેચવામાં આવે છે સરકારી સ્ટોક એક્સચેન્જના માધ્યમથી એમએસએમઇ સેક્ટરમાં ડેપ્ટ રિસ્ટ્રક્શન આરબીઆઈ દ્વારા વધારવામાં આવશે મીડિ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેપ્ટ રિસ્ટ રિસ્ટ્રક્શન આરબીઆઈ દ્વારા વધારવામાં આવશે એક્ઝિમ એન્ડ સીડબી દ્વારા એક હજાર કરોડની યોજના તૈયાર કરવામાં આવશે ક્લિયર છે મિત્રો આઈ હોપ તમને દરેક પોઈન્ટ વિશે સારી રીતે સમજી ગયા હશો જો તમને વિડીયો ગમ્યો છે તો લાઇક કરો શેર કરો જો નથી ગમ્યો તો ડિસલાઇક કરીને કોમેન્ટ કરો તો આપણને ખ્યાલ આવશે હવે આપણે જીપીએસસી તરફ પ્રયાણ કરીશું જીપીએસસીનું જે ભારતીય અર્થતંત્રને આયોજન મેન્સ એન્ડ પ્રી બંને સિલેબસ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયો બનાવતા જઈશું તો રાહ જુઓ એન્ડ બી રેડી ફોર જીપીએસસી થેન્ક યુ જય હિન્દ જય ભારત